गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय पोते पेज नंबर 76 पर जोईशू कि जे लखाण की शैली बदलवा माटे। तो जो वर्ड डॉक्यूमेंट की जेम HTML में तमे जे लखाण की त्रण शैली है, एटले कि जुओ आप अगाउ जे सीखी गया छे कि वर्ड में जे शैली हो जेवी रीते बोल्ड हो इटालिक अंडरलाइन पची बी हो बोल्ड आई हो इटालिक यू हो अंडरलाइन ये लखाण की शैली हो वर्ड में तेवीज रीते आज HTML है तना लखाण की त्रण शैली है। खास याद रखो लखाण की केटली शैली है तो केटली आवशे त्रण कई कई तो बोल्ड इटालिक अने अंडरलाइन। हवे जो बोल्ड छे तेने दर्शावा माटे आपणे सेनो उपयोग करीए छीए तो शुं आवशे बी। पछी इटालिक ने दर्शावा माटे जे लखाण छे ते दर्शावा माटे आई अने अंडरलाइन छे तेने आपणे दर्शावा माटे सेनो उपयोग करीए छीए तो यू। जो बी एटले के बोल्ड एटले बी आवशे, पछी इटालिक नो आई एटले के आई आवशे अने अंडरलाइन शुं थाय यू एटले के यू नो उपयोग करीए छीए। अने आ बधा जे टेग केवा छे के शरूआतना अने पछी छे स्टार्टिंगना अने पछी छे एंडिंग माटेना जे टेग छे। हवे जो आपणे शुं करवानुं छे नोटपेड खोलवानुं छे तेनामां जे स्टार्टिंग माटेना जे टेग छे कया कया त्रण आवशे बी आई अने यू छे तेने आपणे नीचे मुजब उपयोग करवानो छे। हवे आपणे केवी रीते लखीशुं जो सौथी पहेला HTML पछी हेड आवशे पछी टाइटल ने आपणे स्टार्टिंग माटेनो टेग अने पछी जे एंडिंग माटेनो छे पछी हेड ने आपणे क्लोज करीशुं बॉडी। हवे जो आपणे काई पण अगाउ पण मैं तमने कीधुं छे कि आपणे काई पण जे लखाणनी जे शैली आपणे सामग्री जे लखवी होय सेनामां लखीशुं आपणे बॉडीमां लखीशुं। तो जुओ बॉडीमां आपणे शुं लख्युं छे धीस टेक इज શું આવશે સૌથી પહેલાં બોલ્ડ આવશે ત્યાર પછી ઇટાલિક આવશે અને એના પછી શું આવશે તો અંડરલાઇન આવશે। એટલે જો બોલ્ડ છે તો બોલ્ડ માટેનું શું આવશે બી અને અહીંયા પછી સ્ટાર્ટિંગનો ટેગ અને અહીંયા એન્ડ માટેનો એના પછી ઇટાલિકમાં તો આઈ આવશે સ્ટાર્ટિંગ અને પછી એન્ડિંગ એવી જ રીતે અંડરલાઇન શું આવશે યુ અહીંયા સ્ટાર્ટિંગ અને અહીંયા આવશે એન્ડિંગ અને આજુબાજુમાં બંનેમાં પી છે તેને ક્લોઝ કર્યો છે અને સ્ટાર્ટિંગ માટેનો ટેગ છે અને એના પછી શું આવે છે બોડી અને લાસ્ટમાં શું આવશે તો HTML। તો આ જે HTML HTML त्यार पछी हेड आवशे पछी टाइटल। हवे टाइटल में आपणे टेक्स्ट जे स्टाइल छे ते लख्युं छे। हवे अहींया टाइटल ने आपणे शुं कर्युं छे तो स्टार्टिंग अने अहींया आवशे एंडिंग। एंडिंग माटे आपणे आ जे निशानी छे तेनो उपयोग करीए छीए। पछी अहींया आवशे हेड। हवे जो अहींया पी छे पी अहींया स्टार्टिंगमां पण आवशे अने लास्टमां पण आवशे। हवे ज्यारे बोल्ड लखीए छीए त्यारे आपणे शुं आवशे बी। पछी ज्यारे इटालिक लखीए छीए तो इटालिकनो आई अने अंडरलाइन शुं आवशे यू। एना पछी लास्टमां एक બોડીને આપણે ક્લોઝ કરીશું અને એના પછી શું આવશે તો HTML ને આપણે ક્લોઝ કરીશું। હવે શું કરવાનું છે કે સીવીશ ડાયલોગ બોક્સ ખોલવા માટે આપણે સેનામાં ક્લિક કરીએ છીએ તો જુઓ અહીંયા જે ફાઇલ જે દેખાય છે તેનામાં આપણે ક્લિક કરીશું ત્યાર પછી સેવ જે છે તેના ઉપર ક્લિક કરીશું। હવે નોટપેડ જે બંધ કરવા માટે આપણે ક્લોઝને આપણે તેના ઉપર નિશાની કરીએ। હવે જો આપણે સેવ કર્યા પછી આપણે ફાઇલ નેમમાં શું લખવાનું છે આનાથી અગાઉ પણ મેં તમને કીધું જ છે જેવી રીતે આપણે કાંઈ પણ જે અગાઉ નામ લખવું હોય તે નામ લખવાનું અને એના પછી શું લખવાનું હંમેશા .html લખવું ફરજિયાત છે। તો આપણે આગળ શું લખ્યું છે સ્ટાઇલ લખ્યું છે અને પછી શું કર્યું છે તો .html આપણે લખ્યું છે અને એના પછી શું કરવાનું તો સેવ કરવાનું। તો આવી રીતે સેવ થઈ જશે। હવે આ જે વિન્ડોઝ છે નોટપેડ છે તેને આપણે બંધ કરવા માટે સેનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા જે ખૂણા ઉપર જે નિશાની છે એટલે કે જે ચોકડી જેવી એને આપણે શું કહીએ છીએ ક્લોઝ। હવે આ ક્લોઝની નિશાની ઉપર આપણે ક્લિક કરીશું તો આ જે નોટપેડ છે તે બંધ થઈ જાય છે। હવે આપણે ઇન્ટરનેટ ચાલુ કરી અને ઇન્ટરનેટ એક્સપ્લોરમાં આપણે તે બ્રાઉઝર દ્વારા આપણે જોઈશું તો બ્રાઉઝરમાં જોઈએ તો આ ઇન્ટરનેટ એક્સપ્લોર આપણે ખોલ્યું છે। હવે એનામાં શું કરવાનું છે અહીંયા જે ફાઇલ છે તેના ઉપર ક્લિક કરીશું ફાઇલ પછી ઓપન છે એના ઉપર ક્લિક કરીશું। હવે આપણને આ જે ડાયલોગ બોક્સ જે દેખાય છે તેનામાં આપણે સેના ઉપર ક્લિક કરવાનું છે તો જે બ્રાઉઝર જે લખેલું છે લાસ્ટનું એના ઉપર આપણે ક્લિક કરીશું। હવે આપણને આ જે દેખાય છે એનામાં આપણું જે HTML કયું હતું એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આપણું કયું છે સ્ટાઇલ લખ્યું હતું આપણે તો આપણે એના ઉપર ક્લિક કરીશું। હવે જો એનામાં ક્લિક કર્યા પછી હવે શું કરવાનું છે આપણે અહીંયા જે ઓકે લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું તો જો આપણે ઓકે આવી રીતે લખ્યું તો આપણે આ જે HTML છે તે બતાવે છે। અહીંયા આપણને શું બતાવશે ખાસ યાદ રાખજો આપણે જે બોડીમાં જે લખ્યું હશે ને એ અહીંયા બતાવે છે જે ટેક્સ્ટ એરિયામાં આપણને શું બતાવશે કે જે આપણે HTMLમાં આપણે જે બોડીમાં જે લખ્યું છે તે આપણને અહીંયા બતાવે છે। જો આપણે બુક્સમાં જોઈએ તો જે સૌથી પહેલાં અહીંયા જે ટેક્સ્ટ જે સ્ટાઇલ લખ્યું છે એને શું કહેવાય છે એક્ટિવ ટેપ કહેવામાં આવે છે। ત્યાર પછી આ જે પહેલી જે લાઇન છે તેને આપણે શું કહીએ છીએ ટાઇટલ બાર। એના પછી અહીંયા જે એડ્રેસ લખેલું છે તેને આપણે એડ્રેસ બાર કહીશું। હવે અહીંયા જુઓ જે અંડરલાઇન કરીને લખ્યું છે કે ધીસ ટેક્સ્ટ ઇઝ અંડરલાઇન
लखेलू छे एने शू कहेवाशे कंटेन्ट एटले के सामग्री कहेवामां आवे छे ते आपणे प्रेक्टिकली जोईए। तो जो जे सौथी पहेली जे लाइन छे तेने आपणे शू कहीशुं, અહીંયા જે છે બ્લુ કલરની જે પટ્ટી છે તેને આપણે ટાઇટલ બાર કહીએ છીએ। એના પછી અહીંયા જે એડ્રેસ કરીને લખ્યું છે તેને આપણે એડ્રેસ બાર કહીશું, અને અહીંયા જે અંડરલાઇન કરીને જે લખેલું છે તેને આપણે શું કહીશું, તો તેને આપણે સામગ્રી કહીએ છીએ। તો આવી રીતે આપણે જેવી રીતે જે વર્ડ છે તેનામાં આપણે અંડરલાઇન, બોલ્ડ અને ઇટાલિક દ્વારા આપણે જે લખાણની શૈલી બદલી શકીએ છીએ, તો એવી જ રીતે આપણે HTMLમાં પણ જે લખાણની શૈલી બદલી શકીએ છીએ। એના પછી જે આવે છે કે જે ડોક્યુમેન્ટની રચના કરવા માટે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।